હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જેટલા પણ સેમેસ્ટર 1 ની એક્ઝામ પતી ગઈ છે, તો સેમેસ્ટર 2 ની અંદર તમારું 20 માર્ચથી તમારું સેમેસ્ટર 2 સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે. પણ મારા મુજબ તો તમારે આજથી સેમેસ્ટર 2 સ્ટાર્ટ કરી દેવું જોઈએ, કેમ કે તમારું સેમેસ્ટર 1 એટલું બધું લાંબુ થયેલું છે કે તમારું સેમેસ્ટર 2 બહુ જ ટૂંકું બનશે, રાઈટ? એટલે તમે લોકો પહેલેથી સચેત રહેજો આ વસ્તુ માટે. અને સેમેસ્ટર 2 ના બધા જ કોર્સિસ આપણે લોન્ચ કરી દીધા છે. દરેકે દરેક કોર્સની જે લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને બધા જ એફર્ટ કરી શકે એના માટે અત્યારે આપણે 2 દિવસ માટે, એટલે આજ અને કાલ માટે, આપણે આ બધા કોર્સની પ્રાઇસ 200 રૂપીસ રાખી છે. અને એના પછી આપણે આ પ્રાઇસ જે છે એ ઇન્ક્રીઝ કરીને 300 રૂપીસ કરી દઈશું. લિંક બધા ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે, રાઈટ? સૌથી પહેલા મેથ્સ 2 આવશે. આ મેથ્સ 2 જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં ઘણા બધા લોકોને તકલીફ પડતી હોય છે. આ બધાના કોર્સ છે, આ બધી બ્રાન્ચને આવશે. તમે જે પણ બ્રાન્ચમાં હોવ, બધી બ્રાન્ચને તમારે મેથ્સ 2 આવશે જ, રાઈટ? એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જે રીતે તમારે મેથ્સ 1 આવ્યું હતું, એ રીતે તમારે મેથ્સ 2 પણ આવશે, ઓકે? એના પછી છે BEE, બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. હવે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બધી જ બ્રાન્ચને આવે છે, પણ અમુક બ્રાન્ચને ફર્સ્ટ સેમેસ્ટરમાં આવ્યું હશે અને હવે અમુક બ્રાન્ચને સેકન્ડ સેમેસ્ટરમાં આવશે. પણ બધી જ બ્રાન્ચમાં BEE આવે છે. એટલે જે લોકોને ફર્સ્ટ સેમેસ્ટરમાં BEE આવી ગયું છે, એ લોકોને સેકન્ડ સેમેસ્ટરમાં BEE નહીં આવે. જે લોકોને ફર્સ્ટ સેમેસ્ટરમાં BEE નથી આવ્યું, એને 110% સેકન્ડ સેમેસ્ટરમાં BEE આવશે. BEE એટલે કે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, રાઈટ? એવી રીતે બીજી એક જે સબ્જેક્ટ છે BME, બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ. આ બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ પણ બધી જ બ્રાન્ચમાં છે. એટલે અમુક લોકોને ફર્સ્ટ સેમેસ્ટરમાં આવ્યું હશે, અમુક લોકોને સેકન્ડ સેમેસ્ટરમાં આવ્યું હશે. જે લોકોને ફર્સ્ટ સેમેસ્ટરમાં BME આવી ગયું હશે, એ લોકોને સેકન્ડ સેમેસ્ટરમાં BME નહીં આવે, રાઈટ? અને જે લોકોને ફર્સ્ટ સેમેસ્ટરમાં BME નથી આવ્યું, એ લોકોને સેકન્ડ સેમેસ્ટરમાં BME આવશે. બધી જ બ્રાન્ચને લાગુ પડે છે બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ. આ બધાના કોર્સ બનેલા છે. BEE મેં ભણાવેલું છે, BME મેં ભણાવેલું છે, અને મેથ્સ 2 જે છે એ પણ મેં ભણાવેલું છે. ફેકલ્ટી હું પોતે જ છું એની અંદર, રાઈટ? એના પછી છે PPS, પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ. આ પણ બધી જ બ્રાન્ચમાં આવે છે. અમુક લોકોને ફર્સ્ટ સેમેસ્ટરમાં, અમુક લોકોને સેકન્ડ સેમેસ્ટરમાં. જે લોકોને ફર્સ્ટ સેમેસ્ટરમાં આવી ગયું છે, સેકન્ડ સેમેસ્ટરમાં સબ્જેક્ટ નહીં આવે. અને જે લોકોને ફર્સ્ટ સેમેસ્ટરમાં નથી આવ્યો સબ્જેક્ટ, એ લોકોને સેકન્ડ સેમેસ્ટરમાં સબ્જેક્ટ હશે ને હશે. ઓલ બ્રાન્ચ માટેની વાત કરી રહ્યો છું. એવી રીતે સેમ આ સબ્જેક્ટ પણ ઘણા બધાને ટફ લાગતો હોય છે. ટફેસ્ટ સબ્જેક્ટ કહી શકાય ફર્સ્ટ યરની અંદર EGD, એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન, EGD. એ પણ બધી જ બ્રાન્ચમાં આવે છે. જે ફર્સ્ટ સેમેસ્ટરમાં આવી ગયો હશે તો સેકન્ડ સેમેસ્ટરમાં નહીં આવે, અને જો ફર્સ્ટ સેમેસ્ટરમાં નહીં હોય સેકન્ડ સેમેસ્ટરમાં હશે. બધી બ્રાન્ચ, મિકેનિકલ, કોમ્પ્યુટર, IT, સિવિલ, EC, જે પણ GTO ની અંડર જેટલી પણ બ્રાન્ચ છે, બધી બ્રાન્ચમાં આ વસ્તુ લાગુ પડશે. એના પછી છે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ. આ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ જે છે એ દરેક બ્રાન્ચમાં નહીં આવે. એ કોમ્પ્યુટર, IT અને EC, જે સોફ્ટ બ્રાન્ચ જે છે, સોફ્ટ બ્રાન્ચની અંદર કોમ્પ્યુટર, IT, EC જે કહેવાય એમાં આવશે. મિકેનિકલ, સિવિલ વાળાને બેઝિક ઇલેક્ટ્રોનિક્સ નહીં આવે. જે લોકોને ફર્સ્ટ સેમેસ્ટરમાં BE આવી ગયો હશે, એ લોકોને સેકન્ડ સેમેસ્ટરમાં નહીં આવે. જે લોકોને ફર્સ્ટ સેમેસ્ટરમાં નહીં આવે, એ લોકોને સેકન્ડ સેમેસ્ટરમાં આવશે. પણ કઈ બ્રાન્ચ? સોફ્ટ બ્રાન્ચ, એટલે કે આપણે કોમ્પ્યુટર કહી શકાય, IT કહી શકાય, કોમ્પ્યુટર સાયન્સ, EC, ડેટા સાયન્સ, જે પણ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે પણ બ્રાન્ચ છે, એ બધી બ્રાન્ચમાં બેઝિક ઇલેક્ટ્રોનિક્સ આવશે સેકન્ડ સેમેસ્ટરમાં. મિકેનિકલ, સિવિલ વાળાને નહીં આવે. તો મિકેનિકલ, સિવિલ વાળાને કયો સબ્જેક્ટ આવશે? તો મિકેનિકલ, સિવિલ વાળાને BCE, બેઝિક સિવિલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ છે તમારે આવશે, રાઈટ? બેઝિક સિવિલ એન્જિનિયરિંગ. પછી છે ઇંગ્લિશ. જે લોકોને ફર્સ્ટ સેમેસ્ટરમાં આવ્યો હશે, એ લોકોને સેકન્ડ સેમેસ્ટરમાં નહીં આવે. ફર્સ્ટ સેમેસ્ટરમાં નહીં આવ્યો તો સેકન્ડ સેમેસ્ટરમાં આવશે, પણ બધી બ્રાન્ચને લાગુ પડશે. એન્વાયરમેન્ટલ સાયન્સ, એ પણ બધાને લાગુ પડશે, સેમ ફર્સ્ટ સેમેસ્ટર, સેકન્ડ સેમેસ્ટર. ફર્સ્ટમાં નહીં આવ્યો તો સેકન્ડમાં આવશે. પછી છે વર્કશોપ, એ પણ સેમ ફર્સ્ટમાં નહીં આવ્યો હોય સેકન્ડમાં આવશે, પણ ઓલ બ્રાન્ચ માટે આવશે. એના પછી આપણે વાત કરીએ ફિઝિક્સ 1 અને ફિઝિક્સ 2. તો ફિઝિક્સ 1 અને ફિઝિક્સ 2, ફિઝિક્સ 1 અને ફિઝિક્સ 2 એક ફિઝિક્સ કોર બ્રાન્ચ માટે છે, એટલે કે મિકેનિકલ, સિવિલ જેવી હાર્ડ બ્રાન્ચ જે કહેવાય કોર બ્રાન્ચ એ લોકો માટે છે. એક અમુક એક ફિઝિક્સ છે એ સોફ્ટ બ્રાન્ચ વાળા માટે છે, જે કોમ્પ્યુટર, IT, EC વાળા માટે છે. જો તમારે ફર્સ્ટ સેમમાં ફિઝિક્સ આવી ગયો હશે તો સેકન્ડ સેમમાં ફિઝિક્સ નહીં આવે. જો ફર્સ્ટ સેમમાં નહીં આવ્યો હોય તો સેકન્ડ સેમેસ્ટરમાં તમારે ફિઝિક્સ આવશે. પણ બે ફિઝિક્સ છે, સોફ્ટ બ્રાન્ચનું ફિઝિક્સ અલગ છે અને કોર બ્રાન્ચનું ફિઝિક્સ અલગ છે. તો આ રીતે તમારા સેકન્ડ સેમેસ્ટરના સબ્જેક્ટ્સ જે છે એ આખા આપણે અહીંયા આગળ તમને કરીને બતાવ્યા છે, રાઈટ? તો તમારે લોકોને હવે ખબર પડી ગઈ હશે, તમારી જે બ્રાન્ચ હશે એ પ્રમાણે તમને ખબર પડશે કે તમારે કયો સબ્જેક્ટ આવવાનો છે, અને એ પ્રમાણે તમે લોકો તૈયાર કરી શકો છો.
આમાં હું ગેરંટી આપું છું, જો તમે આપણી સાથે જોડાઓ છો તો તમારે કોઈ જગ્યાએ બુક પરચેસ કરવા જવાની જરૂર નહીં પડે. આપણે આ વખતે મેથ્સમાં તો ટાઈપિંગ કરીને અંદર લેક્ચર નોટ્સ મૂકી છે, હોમવર્ક મૂક્યા છે, પેપર સોલ્યુશન મૂક્યું છે, ટાઈપ કરીને, હેન્ડ રિટન નહીં. એટલે તમારે કોઈ જગ્યાએ બુક પરચેસ કરવી જરૂર નહીં પડે. બુક તમે માર્કેટમાં જવા જશો તો 300 રૂપિયાની બુક છે, 350 રૂપિયાની બુક છે. આપણા કોર્સની પ્રાઇસ માત્ર 200 રૂપિયા છે, જેમાં મટીરિયલ મળે છે, વિડીયો લેક્ચર્સ છે, પ્રીવિયસ પેપર સોલ્યુશન છે, બધી જ વસ્તુ તમે એમાં મળશે. તમે કોઈ જગ્યાએથી નોટ્સને ઝેરોક્સ કરાવશો ને તો પણ આટલો એનથી વધારે ખર્ચો થશે, રાઈટ? હા, તમારે કોઈ બીજાની નોટ્સ ઉપાડીને જ ભણવું હોય અને ફ્રીમાં જ ભણવું હોય અને કશું બનાવવું જ ના હોય તો અલગ વાત છે. બાકી જે લોકોને જેન્યુઅનલી સ્ટડી કરવું એ લોકો માટે કોર્સિસ જબરજસ્ત કામમાં આવશે, એની હું ગેરંટી આપું છું. ઓકે, તો વેલકમ ટુ સેમેસ્ટર 2 અને ઓલ ધ બેસ્ટ ફોર સેમેસ્ટર 2. બાય.